નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર એકવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ બધા જ પ્રશ્નોના જવાબો જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમારા કેટલા જવાબો સાચા છે અને ત્યારબાદ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે ટોટલ દસ પ્રશ્નો છે દસમાંથી તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે દસમાંથી તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે તમારે મને જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને દસ પ્રશ્નો કઈ રીતના અહીંયા તમે જોઈ શકો છો બંધારણના પાંચ પ્રશ્નો છે અને આગળ તમે અહીંયા જોઈ શકશો તો ભૂગોળના પાંચ પ્રશ્નો છે એટલે બ પાંચ બંગાળ પાંચ બંધારણના અને પાંચ ભૂગોળના ટોટલ દસ પ્રશ્નો છે તો દસમાંથી તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે તે તમારે મને જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને તો તમે તમારા જવાબ લખો છે કમેન્ટ બોક્સમાં અને હું આગળ વધારું છું આજનો પ્રથમ પ્રશ્ન છે જે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષા માટે ખાસ યાદ રાખી લેજો કે તિરુપતિના બોર્ડ મેમ્બર તરીકે સ્થાન પામનાર પ્રથમ ગુજરાતી કોણ છે તિરુપતિના બોર્ડ મેમ્બર તરીકે સ્થાન પામનાર પ્રથમ ગુજરાતી કોણ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ આવનારી પરીક્ષા માટે તો જવાબ રહેશે ડૉક્ટર કેતન દેસાઈ કોણ છે ડૉક્ટર કેતન દેસાઈ જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો તેઓ તિરુપતિના બોર્ડ મેમ્બર તરીકે સ્થાન પામનાર પ્રથમ ગુજરાતી છે જોઈ લઈએ આપણે એમના વિશે એમના વિશે જોતા પહેલાં મિત્રો અહીંયા જણાવી દઉં કે નરેન્દ્ર મોદી હાલમાં આપણા વડાપ્રધાન છે પ્રાઇમ મિનિસ્ટર છે ભારતના વિજયભાઈ રૂપાણી સોળમાં નંબરના આપણા સીએમ હતા પરંતુ હવે કોણ આવી ગયા છે હવે તો આવી ગયા છે ભૂપેન્દ્રભાઈ પટેલ ઓકે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ડૉક્ટર નીમાબેન આચાર્ય આપણી ગુજરાત વિધાનસભાના તેઓ પ્રથમ યાદ રાખજો ગુજરાત વિધાનસભાના તેઓ પ્રથમ મહિલા અધ્યક્ષ છે ઓકે યાદ રાખજો અહીંથી તમારા માટે પ્રશ્ન છે કેટલામાં નંબરના તેઓ અધ્યક્ષ છે ગુજરાત વિધાનસભાના કેટલામાં નંબરના બરાબર છે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો તિરુપતિના બોર્ડ મેમ્બરની વાત કરી છે તો આપણે એમના વિશે જોઈ લઈએ મિત્રો તો મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને વર્લ્ડ મેડિકલ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે ડૉક્ટર કેતનભાઈ દેસાઈ તિરુમાલા જે તિરુપતિ દેવસ્થાનમ છે આંધ્રપ્રદેશ તિરુપતિના બોર્ડ મેમ્બર તરીકે તેઓ સ્થાન પામનાર પ્રથમ ગુજરાતી બની ગયા છે ડોક્ટર કેતન દેસાઈની વાત કરીએ તો તિરુપતિ જઈને તેઓ તિરુપતિ બોર્ડ મેમ્બરના શપથ લઈ લીધા છે તિરુપતિ દેવસ્થાનની વાત કરીએ તો સોળ એકર જમીનમાં ફેલાયેલું છે અને પાંચ હજાર વર્ષ જૂનું છે કેટલું છે પાંચ હજાર વર્ષ જૂનું છે ઓકે મંદિરમાં દરરોજ એક લાખ લોકો દર્શને આવે છે તેમજ ભક્તો દ્વારા રોજ અઢી કરોડ રૂપિયાનું દાન આપવામાં આવે છે અને લગભગ આઠ થી દસ હજાર લોકો પોતાના વાળ કઢાવે છે ટ્રસ્ટ દ્વારા દરરોજ ચાલીસ થી પચાસ હજાર લોકોને નિઃશુલ્ક જમાડવામાં આવે છે ઓકે અને વાત કરીએ અહીંયા ટ્રસ્ટ આવશે ટ્રસ્ટ દ્વારા બેંકમાં તેર હજાર કરોડ રૂપિયા છે તેની ફિક્સ ડિપોઝિટ છે અને તેનું લગભગ સાતસો કરોડ રૂપિયા જેટલું વ્યાજ આવે છે તમારા માટે શું યાદ રાખવા જેવું છે ડૉક્ટર કેતન દેસાઈ પ્રથમ ગુજરાતી બન્યા છે તિરુપતિ બોર્ડ મેમ્બરમાં સામેલ થનારા બરાબર બીજી વસ્તુ યાદ રાખવાની છે કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ સોમનાથ મંદિરના તેઓ ચેરમેન છે છે જે ટ્રસ્ટ ને સોમનાથ મંદિર ટ્રસ્ટ એ પણ યાદ રાખજો ક્લિયર ત્યારબાદ આપણે મિત્રો જોઈશું સેકન્ડ સેકન્ડ નંબરનો નંબરનો પ્રશ્ન પ્રશ્ન છે તાજેતરમાં એનસીસીના ના ડિરેક્ટર જનરલ એટલે કે મહાનિર્દેશક કોણ બન્યા છે એનસીસી નેશનલ કેડેટ કોર્પ્સ એના મહાનિર્દેશક કોણ બન્યા છે તો જવાબ આવશે ગુલબીરપાલ સિંઘ શું નામ છે ગુલબીરપાલ સિંઘ જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો આ છે ગુલબીરપાલ સિંઘ ઓપ્શન એ છે સંજય અરોરા તો સંજય અરોરા કોણ છે તો સંજય અરોરા છે આઈટીબીપી ઇન્ડો ટેબેટિયન બોર્ડર પોલીસ એના તેઓ ડીજી બન્યા છે સામંત ગોયલની વાત કરીએ તો સીબીઆઈ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના તેઓ ચીફ છે પંકજ કુમાર સિંઘની વાત કરીએ તો તેઓ બી એસ એફ બોર્ડર સિક્યુરિટી ફોર્સ છે તેના તેઓ ડિરેક્ટર જનરલ છે આ ઉપરાંત ઇન્ટેલિજન્સ બ્યુરો છે તેના જે અધ્યક્ષ છે તેમનું નામ છે અરવિંદ કુમાર બરાબર અને આ બાદ આપણે બીજા કોઈ યાદ આવે છે ઓકે આઈબી પણ આવી ગયું છે અહીંથી તમારા માટે પ્રશ્ન છે આપણા જે ગુજરાત છે ગુજરાત રાજ્યના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ ગુજરાતના ડીજીપી કોણ છે એ તમારે મને જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને અહીંયા આપણે વાત કરી હતી ગુલબીરપાલ સિંઘની અહીંયા બીજી વસ્તુ એ પણ યાદ રાખવાની છે કે અહીંયા પંકજકુમાર સિંઘનું નામ લીધું છે તો ખાલી પંકજ કુમાર પૂછાય ને પંકજ કુમાર તો તે કોણ આવે ખબર છે આપણા ગુજરાતના મુખ્ય સચિવ છે યાદ રાખજો પંકજ કુમાર ઓકે ગુલબીરપાલ સિંઘની વાત કરીએ તો એમના વિશે જોઈ લઈએ આપણે લેફ્ટનન્ટ જનરલ ગુલબીરપાલ સિંઘ નેશનલ કેડેટ કોર્પ્સના ચોત્રીસમાં ડીજી બન્યા છે અને તેઓ લેફ્ટનન્ટ જનરલ તરુણકુમાર આચની કુમાર આચની તેમની જગ્યા લેશે હવે આપણે ભણેલા ક્યાં છે તો નેશનલ ડિફેન્સ એકેડેમી ખડવાસલા અને ઇન્ડિયન મિલિટરી એકેડેમી દહેરાદૂન તેમજ એનસીસીના તેઓ ભૂતપૂર્વ વિદ્યાર્થી છે આ ઉપરાંત વેલિંગ્ટનમાં ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજ અને નવી દિલ્હીમાં નેશનલ ડિફેન્સ કોલેજ કોર્સમાં પણ ભાગ લીધો હતો નાગાલેન્ડમાં અને સિયાચીનમાં જ્યારે આતંકવાદ વિરોધી વાતાવરણ હતું ને ત્યારે ત્યાંના તેઓ કંપની કમાન્ડર પણ રહી ચૂક્યા છે લેફટનન્ટ જનરલ ઓકે ગુરબીરપાલ સિંહ ક્લિયર એનસીસીની વાત થઈ છે નેશનલ ક્રેડિટ નેશનલ ક્રેડિટ કોર્પ્સ તો તેનો જે મોટો છે એટલે આપણે એને શું કઈ કહી શકીએ ધ્યેય સૂત્ર છે તે યાદ રાખજો એકતા ઓર અનુશાસન અને અનુશાસન પરથી તમારે યાદ રાખવાનું છે તમારા જીવનમાં તમારે અનુશાસન લાવવું જ પડે તમારો જે ગોલ એચિવ કરવો હોય તો તેમાં ડિસિપ્લિન છે તે ખૂબ જ મહત્ત્વનો એક ભાગ ભજવે છે બરાબર એકતા ઓર અનુશાસન તેનો ધ્યેય સૂત્ર છે એનસીસીની વાત કરીએ સોળ એપ્રિલ ઓગણીસો અડતાલીસમાં સ્થાપના થઈ હતી અને હેડક્વાર્ટર આવેલું છે તેનું નવી દિલ્હીમાં અને મોટો એને ઇંગ્લિશમાં કહી શકીએ યુનિટી એન્ડ ડિસિપ્લિન એકતા ઓર અનુશાસન ત્યારબાદનો સવાલ છે તાજેતરમાં કયા રાજ્યની જુદીમાં જુદીમાં છે ને એક પ્રકારની વાઇન છે દારૂ છે એટલે કે ઘરે બનાવેલો ચોખાનો વાઇન એને જીઆઈ ટેગ મળ્યો છે કયા રાજ્યનો છે તો જવાબ રહેશે આસામ કયા રાજ્યનો આસામનો છે ઓકે આની સાથે સાથે સોજત કરીને રાજસ્થાન જે છે ને આપણું રાજસ્થાન તો રાજસ્થાનની સોજત કરીને મહેંદી છે એ મહેંદીને પણ જીઆઈ ટેગ મળ્યો છે આ બે વસ્તુને એક તો આ વાઈન અને બીજું આ મહેંદી બરાબર હવે અહીંયા જીઆઈ ટેગની વાત કરીએ તો આપણે ભણ્યા હતા આઈથી છેલ્લા બે ત્રણ દિવસથી ભણીએ છીએ ને જીઆઈટેક વિશે શું ભણ્યા હતા તો આપણે ભણ્યા હતા મણિપુર મણિપુરની બે વસ્તુને જીઆઈ ટેગ મળ્યો એક તો છે મરચું જેને નામ છે હાથે મરચું અને એક બીજી વસ્તુ અહીંયા નવી જાણવાની છે યાદ રાખજો હાથે મરચું છે ને તેને સિરારા ખાંગ મરચું પણ કહે છે સિરારા ખાંગ યાદ રાખજો આ ઉપરાંત તમેંગ લોંગ નામનું નારંગી છે શું છે તમેંગ લોંગ યાદ રાખજો તમેંગ લોંગ અહીંથી પ્રશ્ન તમારા માટે બને છે કે રા નાગાલેન્ડ છે નાગાલેન્ડની કઈ એવી પેદાશ કહી શકીએ કે ખેત ઉત્પાદન કહી શકીએ જેને રિસન્ટલી આપણે ગઈકાલે જ ભણ્યા હતા ને એને જીઆઈ ટેગ મળ્યો છે નાગાલેન્ડની કઈ વસ્તુને જીઆઈ ટેગ મળ્યો છે તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે ઓકે જોઈ લઈએ આપણે આગળ તો જુદીમાં છે તે આસામમાં ઘરે બનાવેલા ચોખાનો વાઇન છે અને રાજસ્થાનની સોજાત મહેંદી એટલે કે હિના છે તેને જીઆઈ ટેગ આપવામાં આવેલું છે જુદીમાં ચોખાની વાત કરીએ તો ચોખા સાથે બનાવેલ એક સ્થાનિક આથો પીણું છે જે આસામના દિમાસા સમુદાયના લોકો દ્વારા બનાવવામાં આવે છે ઉકાળવામાં આવે છે એવું લાગ્યું છે આનું નામ જૂ અને બે શબ્દો છે જુ પરથી ઉતરી આવ્યું છે જેને વાઈન કહેવાય અને દિમાસા દિમા છે ને તે દિમાસા પરથી સંબંધિત છે દિમાસા પ્રજાતિ કહીએ ને દિમાસા જાતિ તો જે દિમાસા જાતિ છે ને તે જે દારૂ પીવે છે ને તેને કહેવાય છે જુદીમાં સોજત મહેંદીની વાત કરીએ તો સોજતમાં ઉગાડવામાં આવતી મહેંદીના પાંદડામાંથી આ ઉદભવે છે કુદરતી રીતે વરસાદી પાણીનો ઉપયોગ કરીને ખેતી કરવામાં આવે છે રાજસ્થાનના પાલી જિલ્લાના સોજાત તહેસીલ છે ને ત્યાં આ ત્યાંની પ્રખ્યાત છે સોજાત ઓકે અને પાંદડાની પાક માટે ખેતી અને ખેતી માટે યોગ્ય ભૂસ્તર શાસ્ત્રી માળખું ટોપોગ્રાફી ડ્રેનેજ સિસ્ટમ આબોહવા જમીન બધું કુદરતી રીતે અને બધું વ્યવસ્થિત રીતે અહીંયા મળી આવશે સોજાત છે ને ત્યાં અને ત્યાં જ આ મહેંદી ઉગાડવામાં આવે છે બરાબર છે અહીંયા વાત થઈ છે આપણે આસામની તો આસામને તમે જોઈ શકો છો ભારતના મેપમાં આસામ છે આસામનું કેપિટલ શું છે તો દિસપુર છે આસામના જે સીએમ છે તેમનું નામ છે હેમંતા બિસ્મા શર્મા અને ગવર્નર જગદીશ મુખી છે આસામ પરથી બીજું શું યાદ રાખવાનું છે કે આસામની હા હેડ હાઈકોર્ટ છે ને તે ગુવાહાટીમાં આવેલી છે ક્યાં આવેલી છે ગુવાહાટીમાં આ ઉપરાંત આસામ સરકારે આપણે જે રીતે ભારત રત્ન છે ને ભારત રત્ન પદ્મ વિભૂષણ પદ્મભૂષણ પદ્મશ્રી એ પ્રમાણે અશોમ રત્ન જેમાં પાંચ લાખ અશોમ વિભૂષણ જેમાં ત્રણ લાખ અશોમ ભૂષણ જેમાં બે લાખ અને અસોમ શ્રી જેમાં એક લાખ તે એવોર્ડ શરૂ કર્યા છે અસમમાં આવેલો છે કાઝીરંગા નેશનલ પાર્ક જે એક સિંગરાવાળા ગેંડા માટે પ્રખ્યાત છે અને તાજેતરમાં જ ભારતનો એકમાત્ર નેશનલ પાર્ક જે સેટેલાઇટ ફોન ધરાવતો થયો છે આ ઉપરાંત અસમમાં બે નેશનલ પાર્ક બન્યા છે નવા એક તો છે રાયમોના અને બીજું છે દિહંગ પટકા એટલે ટોટલ સાત નેશનલ પાર્ક થયા છે કેટલા સાત નેશનલ પાર્ક બરાબર છે એ પણ યાદ રાખવાનું છે અને ઔરંગ નેશનલ પાર્ક આવેલો છે અસમમાં જેનું પહેલાં નામ હતું રાજીવ ગાંધી ઔરંગ નેશનલ પાર્ક પરંતુ તેનું નામ બદલીને હવે ઓરંગ નેશનલ પાર્ક કરવામાં આવ્યું છે રાજીવ ગાંધીનું નામ કાઢવામાં આવ્યું છે જે રીતના રાજીવ ગાંધી ખેલને એવોર્ડ છે તેનું નામ ચેન્જ કરીને શું કરવામાં આવ્યું છે મેજર ધ્યાનચંદ ખેલતના એવોર્ડ એ પણ યાદ રાખવાનું છે અને પરથી તમને એક લિંક કરીને કહું છું કે મહારાષ્ટ્ર સરકારે એવી ઘોષણા કરી છે કે તેમનામાં તેમના રાજ્યમાં હવે આઈટી ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર કંપનીઓ જે સંસ્થાઓ છે તેને એવોર્ડ આપવામાં આવે છે જેનું નામ છે રાજીવ ગાંધી અને આ ઉપરાંત પીપરી ચિચરવાડ છે પુણે નજીક ત્યાં સાયન્સ સિટી બનાવવામાં આવશે તેનું નામ પણ રાજીવ ગાંધીજીના નામ પર રાખવામાં આવશે ક્લિયર તો આટલું તમારે અહીંથી યાદ રાખવાનું છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન મિત્રો વિડીયો પસંદ આવે ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી શકો છો ફ્રીમાં થાય છે બિલકુલ અને ત્રણ ત્રણ મિત્રોને શેર કરી દેજો એમને પણ કહેજો એવું પણ તેમના ત્રણ મિત્રોને શેર કરી દે બરાબર છે ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાનું બાકી હોય તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો ડેલી કરંટ અફેરની પીડીએફ ફાઇલ તમને અહીંથી જ મળશે બિલકુલ ફ્રીમાં અને યુટ્યુબ ચેનલ આપણી બંને રાજેશ ભાસ્કર એન્ડ રાજેશ ભાસ્કર ટુ એ બંનેને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરજો રાજેશ ભાસ્કર ટુ છે એમાં તમને સ્પેશિયલી શું મળશે તો તમને સ્પેશિયલી તેમના જોવા મળશે જીકેના વિડીયો કરંટ કરંટ અફેરના વિડીયો તમારે જોયા હોય તો તમને રાજેશ ભાસ્કર ત્યાં તમે જોઈ રહ્યા છો એની પર મળશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને ત્યારબાદનો સવાલ છે તાજેતરમાં જ કોને ધ બેટલ ઓફ રેઝાંગ લા પુસ્તક લખ્યું છે કોણે લખ્યું છે આ પુસ્તક તો જવાબ રહેશે કુલપ્રીત યાદવ જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો બેટલ ઓફ રિઝાંગ લા આ પુસ્તક લખ્યું છે ઓકે ઓપ્શન એ છે તે તમને બધા ઓળખો જ છો આપણે ખૂબ વાર ભણ્યા છે રિવિઝન પણ ખૂબ વાર કર્યું છે અમર્તેસેન ભારતના અર્થશાસ્ત્રી છે ઓગણીસો અઠ્ઠાણુંમાં તેમને અર્થશાસ્ત્રનો નોબેલ પ્રાઇઝ મળ્યો હતો અર્થશાસ્ત્રનો નોબેલ પ્રાઇઝ ઓગણીસો અઠ્ઠાણુંમાં ઓગણીસો નવ્વાણુંની વાત કરીએ તો તેમને આપવામાં આવ્યો હતો ભારત રત્ન અને તાજેતરમાં તેઓ ચર્ચામાં છે કેમ કે સ્પેનનો તેમને સર્વોચ્ચ સન્માન મળ્યો છે જેનું નામ છે પ્રિન્સેસ ઓફ આસ્ટુરિયાજ કઈ કેટેગરીમાં એવું પૂછાય તો સામાજિક વિજ્ઞાનની કેટેગરીમાં આ ઉપરાંત બીજી વસ્તુ યાદ રાખવાની છે કે તેમણે તાજેતરમાં જ એક પુસ્તક લખ્યું છે હોમ ઇન ધ વર્લ્ડ શું નામ છે પુસ્તકનું હોમ ઇન ધ વર્લ્ડ યાદ રાખજો રશ્કિન બોન્ડની વાત કરીએ તો ભારતીય લેખક છે બ્રિટિશ ભારતીય લેખક છે તેમણે તાજેતરમાં પુસ્તક લખ્યું છે ઇટ્સ અ વન્ડરફુલ લાઈફ અને અમિતાવ અમિતાભ ઘોષ છે તેમણે પોતાની ઓડિયો બુક એક તાજેતરમાં રિલીઝ કરી છે અહીંથી તમારા માટે પ્રશ્ન છે કે અમિતાભ ઘોષ છે તેઓ કઈ ભાષાના કવિ છે જેમને બે હજાર અઢારમાં જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો કઈ ભાષાના કવિ છે કઈ ભાષા બરાબર અહીંયા વાત થઈ છે કુલપ્રીત યાદવની તો આપણે એમના વિશે જોઈ લઈએ તો આ જે નવું પુસ્તક છે ને એકસો વીસ ભારતીય સૈનિકોની વાર્તા કહે છે જેમણે ઓગણીસો બાસઠના ભારત ચીન યુદ્ધમાં પાંચ હજાર મજબૂત ચીની સૈનિકો સામે બહાદુરીપૂર્વક લડત આપી હતી અને સમગ્ર લદ્દાખ પ્રદેશ પર સંભવિત કબજો અટકાવ્યો હતો પેંગ્વિન રેન્ડમ હાઉસની વીર છાપ હેઠળ આ પુસ્તક પ્રકાશિત થવાનું છે રેઝાંગ લાનું યુદ્ધ ભૂતપૂર્વ નૌસેના અધિકારી છે કુલપ્રીત યાદવ ક્લિયર ત્યારબાદ મિત્રો જોઈશું તો આપણા ભારતના જે ટેનિસ પ્લેયર છે જેઓની ઇમેજમાં જોઈ શકો છો સાનિયા મિર્જા અને ચાઇનાના છે ઝાંગ સુઈ આ બંને તાજેતરમાં ઓસ્ટ્રોવા ઓપન વર્લ્ડ ટેનિસ એસોસિએશન છે તેમાં ડબલનું ટાઇટલ જીત્યું છે ઓકે ચેક રિપબ્લિકના ઓસ્ટ્રાવામાં યોજાઈ હતી ઓસ્ટ્રાવા ઓપન ભારતના સાનિયા મિર્ઝા ચીનના છે ઝાંગ શુઈ તેમણે ટાઇટલ જીતી લીધું છે અને દ્વિતીય ક્રમાંક આ જોડી કહી શકીએ અમેરિકાની કેટલિન ક્રિશ્ચન અને ન્યૂઝીલેન્ડના એરિન રાઉટલીફ છે જે ત્રીજી ક્રમાંકથી જોડી છે તેમણે એક કલાક ચાર મિનિટમાં હરાવ્યા છે છ ત્રણ છ બેથી ઓકે ગયા મહિને યુએસમાં ડબ્લ્યુટીએ વર્લ્ડ ટેનિસ એસોસિએશનમાં બસો પચાસ ક્લિવલેન્ડ ઇવેન્ટમાં ચર્ચીના મ્યાલે સાથે રનર અપ રહીને સમાપ્ત કર્યું હતું તેમણે સાનિયા મિર્ઝાએ અને આ સિઝનની બીજી બીજી મેચ છે ઓકે ખાસ યાદ રાખજો સાનિયા મિર્ઝા ત્યારબાદ જોઈશું કે સોલર પેનલ દ્વારા સો ટકા દૈનિક ઊર્જા મેળવનાર પ્રથમ ભારતીય રેલવે સ્ટેશન કયું બનવાનું છે તો જવાબ રહેશે ચેન્નાઈ રેલવે સ્ટેશન કયું છે ચેન્નાઈ રેલવે સ્ટેશન તમે જોઈ શકો છો આ સોલર પેનલ લગાવી છે પછી અહીંયા વચ્ચે તમને દેખાય છે ને એ બધી સોલર પેનલ લગાવેલી છે ઓકે તો એના વિશે આપણે આગળ ભણીએ ચેન્નાઈ રેલવે સ્ટેશન સિવાય પણ બીજું તમને પૂછાય એ તમને આગળ જોવા મળશે ત્યાં સુધી આપણે જોઈ લઈએ કાલુપુર રેલવે સ્ટેશન આપણે અમદાવાદમાં આવેલું છે મેન રેલવે સ્ટેશન માંડુવાડી રેલવે સ્ટેશન છે તેનું નામ બદલીને કરવામાં આવ્યું છે બનારસ રેલવે સ્ટેશન યુપીમાં આવેલું છે ઉત્તર પ્રદેશ મુગલ સરાય રેલવે સ્ટેશન છે તેનું નામ બદલીને કરવામાં આવ્યું છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓકે દીનદયાળ ઉપાધ્યાય રેલવે સ્ટેશન કરવામાં આવ્યું છે અને અહીંથી એક પ્રશ્ન તમારા માટે બને છે કે તેમનો જન્મ જેમનો જન્મ છે ને તે જન્મને જન્મદિવસને એક દિવસ તરીકે ભારતમાં ઉજવવામાં આવે છે આપણે એક બે દિવસ પહેલાં ચર્ચા કરી હતી કોની વાત કર્યો છું પંડિત દીનદયાળ ઉપાધ્યાયની તમારે મને જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને ચેન્નાઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન અથવા તો ડૉક્ટર એમજી રામચંદ્રન સેન્ટ્રલ આ બેમાંથી ગમે તે નામ પૂછાય તો વસ્તુ બંને એક જ છે બરાબર સો ટકા ઉર્જા મળશે સૌર ઉર્જાથી ચેન્નાઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનની વાત કરીએ તો દક્ષિણ મધ્ય રેલવે સ્ટેશનના ઝોન હેઠળ આવે છે જે વિશ્વનું સૌથી મોટું ગ્રીન રેલવે સ્ટેશન બનવા જઈ રહ્યું છે હવે પ્રથમ ભારતીય રેલવે સ્ટેશન બનશે જે સોલર પેનલ દ્વારા સો ટકા દૈનિક ઊર્જા મેળવશે તો એક પોઈન્ટ પાંચ મેગાવોટની છે કેટલીક ક્ષમતા છે ક્ષમતા છે અને તેના જે આશ્રય સ્થાનો હોય ને ત્યાં બધે લગાવવામાં આવી છે સોલર પેનલો દક્ષિણ મધ્ય રેલવે સ્ટેશન એનર્જી ન્યુટ્રલ રેલવે સ્ટેશનનો ખ્યાલ અપનાવ્યો છે તેણે યાદ રાખી લેજો અને આવું કરનાર પ્રથમ ભારતીય રેલવે સ્ટેશન બન્યું છે અને ખાસ યાદ રાખજો કે ભારતનો બે હજાર ત્રીસ પહેલા નેટ શૂન્ય કાર્બન ઉત્સર્જન બનવાનું લક્ષ્યાંક છે અહીંથી એક પ્રશ્ન ઉદભવે છે કે હર ઘર જલ હર ઘર જલ છે કેન્દ્ર સરકારની યોજના યોજના છે બે હજાર ઓગણીસમાં આવી હતી તેનો લક્ષ્યાંક છે બે હજાર ચોવીસનો બે હજાર ચોવીસમાં દરેક ઘર પર ભારતના દરેક ગામડામાં દરેક ઘરમાં નળથી પીવાનું પાણી મળે એવી યોજના છે સૌ પ્રથમ આ યોજના હાંસિલ પણ કરી ચૂદ દેવામાં આવી છે ગોવા દ્વારા અને ગુજરાત સરકાર આપણી બે હજાર બે હજાર બાવીસમાં કરશે આવતા વર્ષે રેલવે સ્ટેશનની વાત થઈ છે તો મિત્રો તમને ખબર હોવી જોઈએ શું ખબર હોવી જોઈએ તો રેલવે સ્ટેશન છે તો ભારતના હાલના રેલવે મંત્રી કોણ છે તો હાલના રેલવે મંત્રી કોણ છે અશ્વિની વૈષ્ણવ યાદ રાખજો અશ્વિની વૈષ્ણવ છે તેઓ હાલમાં રેલવે મિનિસ્ટર છે અને રેલવે બોર્ડના અધ્યક્ષ તેનું નામ છે સુનીત શર્મા રેલવે બોર્ડના અધ્યક્ષ છે સુનીત શર્મા ભારતના સ્વતંત્ર ભારતના પ્રથમ રેલવે મંત્રી કેમ પૂછાય તો આવશે જ્હોન મથાઈ શું નામ આવશે જ્હોન મથાઈ યાદ રાખજો જ્હોન મથાઈ ક્લિયર અને ભારતનું સૌથી મજબૂત શક્તિશાળી જો રેલવે એન્જિન કહેવાય ને તો વાઘ ટ્વેલ બી યાદ રાખજો વાઘ ટ્વેલ બી વાઘ કહેવાનું વાઘ આવ્યો વાઘ બરાબર ક્લિયર ચલો ત્યારબાદ મિત્રો આગળ જોઈશું મેં તમને જણાવ્યું તે પ્રમાણે નવી આપણી જે યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર ટુ નામની એની પર મેં ઘણા બધા વિડીયો અપલોડ કરાયા છે તમે જોઈ શકો છો અને હા ખાસ યાદ રાખજો ઇંગ્લિશનો ઇંગ્લિશ ગ્રામરનો ઘણા બધા મિત્રોનું ઇંગ્લિશ કાચું હોય છે એના માટેનો એક વિડીયો અપલોડ કરાયો છે જોવાનો બાકી હોય તો જોઈ લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને ત્યારબાદ મિત્રો જોઈશું તો સૌથી ઝડપી સોલો સાયકલિંગ મેલનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કર્યો છે શું છે ગિનીઝ રેકોર્ડ કર્યો છે ભાઈ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ભારતીય સેનાના અધિકારી છે લેફ્ટન કર્નલ શ્રીપાદ શ્રીરામ લેહથી લઈને મનાલી સુધી ચારસો બોતેર કિલોમીટરનું અંતર ચોત્રીસ કલાકમાં પૂર્ણ કર્યું છે ઓકે હવામાન ખરાબ હતું તો પણ ચોત્રીસ કલાક અને ચોપન મિનિટમાં તેમણે આ લક્ષ્યાંક પૂરું કર્યું છે વર્લ્ડ રેકોર્ડ કર્યો છે ગીનીઝ બુકમાં નામ નોંધાઈ ગયું છે તો ખાસ યાદ રાખજો આમનું નામ ત્યારબાદનો સવાલ છે કે દર વર્ષે દર વર્ષે નથી જો યાદ રાખજો અહીંયા પૂછવામાં આવ્યું છે કહેવામાં આવ્યું છે આ વર્ષે એટલે કે બે હજાર એકવીસમાં વિશ્વ મેરીટાઈમ ડે ક્યારે મનાવવામાં આવશે તો જવાબ રહેશે કે આજનો જ દિવસ મિત્રો આજે છે તે સપ્ટેમ્બર આજનો દિવસ છે તે વિશ્વ મેરિટાઈમ દિવસ છે એકચ્યુલી વિશ્વ મેરીટાઈમ દિવસ હોય છે ને તેની કોઈ ડેટ ફિક્સ હોતી નથી સપ્ટેમ્બર મહિનો હોય તેના છેલ્લા અઠવાડિયામાં કોઈ પણ દિવસે મનાવે ગઈ વખતે આઈ થિંક ત્રેવીસમી સપ્ટેમ્બર હતી આ વખતે સપ્ટેમ્બર છે જોઈ લઈએ આપણે એના વિશે ઓકે અને આ વખતની તેની થીમ છે અહીંયા બે હજાર એકવીસ આવશે તે છે સી ફેરર્સ ધ કોર ઓફ સિપિંગ ફ્યુચર એટલે કે દરિયાઈ મુસાફરો છે આપણા દરિયાઈ ખેડૂતો તેઓ સિપિંગના ભવિષ્યનું મૂળ છે કોર છે અને તેઓએ અત્યારે ભજવેલી અમૂલ્ય ભૂમિકા તરફ ધ્યાન ખેંચવામાં આવ્યું છે દરિયા મુસાફરોની જે દ્રશ્યતા હતી તે વધારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે ભવિષ્યમાં પણ ચાલુ રાખવામાં આવશે થીમની વાત કરીએ તો દરિયા મુસાફરો પર ધ્યાન કેન્દ્રિત કરેલું છે કારણ કે કોવિડ નાઇન્ટીન રોગચાળાએ દરિયાઈ મુસાફરો પણ અસાધારણ માંગણીઓ મૂકી છે ઓકે હજારો પુરુષો અને સ્ત્રીઓ તેમના મૂળ કરારની બહાર મહિનાઓ સુધી જહાજો પર ફસાયેલા છે રાષ્ટ્રીય મુસાફરી પ્રતિબંધોને કારણે તેઓને પરત લાવી શકાતા નથી અને સમાન સંખ્યામાં દરિયા મુસાફરો જહાજોમાં જોડાવા માટે આ જીવિકા મેળવવામાં અસમર્થ છે બરાબર છે તો ખાસ તમારે યાદ રાખવાનું છે આ મિત્રો આજે છે છેલ્લો દિવસ અને તમારા માટે છે રિવિઝન ખાસ યાદ રાખજો રિવિઝન કરી લેજો હવે પછી તમને આ જોવા નહીં મળે બરાબર છે રિવિઝન કરી લેજો સપ્ટેમ્બર મહિનાના ઇમ્પોર્ટન્ટ ડે તમે હવે પરીક્ષા વખતે મે બી તમે જુઓ તો બરાબર છે બાકી અત્યારે સપ્ટેમ્બર મહિનો પૂરો થયો છે તો જોડે જોડે તમે આનું રિવિઝન કરી લેજો ઓકે ત્યારબાદ જોઈશું મિત્રો ડીઆરડીઓ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને ઓડિશાના ચાંદીપુર ખાતે ઇન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ જેને આપણે આઈટીઆર કહીએ છીએ ત્યાંથી આકાશ મિસાઇલનું નવું સંસ્કરણ જેને કહેવામાં આવે છે આકાશ પ્રાઇમ તેની ટેસ્ટિંગ ધર્યું છે હાથે હાથે ટેસ્ટિંગ ધર્યું છે ઓકે અને ડીઆરડીઓની ક્ષમતા તે દર્શાવશે હાલ જે જૂનું આકાશ સિસ્ટમ કે ને તેની સરખામણીમાં આકાશ માં સુધારેલી ચોકસાઈ છે એના માટે સક્રિય રેડિયો ફ્રિકવન્સી શોધકથી સજ્જ છે એફિશિયન્સી તેની વધશે ઓકે આકાશની વાત કરીએ તો તો સરફેસ ટુ આમ કહી શકે સરફેસ ટુ તો શું છે એર એટલે આમ જાય જમીનથી એર આ પ્રમાણે જાય રેન્જની વાત કરીએ તો સત્યાવીસથી ત્રીસ કિલોમીટરની આસપાસની તેની રેન્જ છે ડીઆરડીઓની વાત થઈ છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગનાઇઝેશન તો ડીઆરડીઓ છે ડીઆરડીઓનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં પરીક્ષામાં પૂછાઈ ગયું છે સ્થાપના ઓગણીસો અઠ્ઠાવનમાં થઈ હતી દર વર્ષે ડીઆરડીઓ દિવસ છે ને એ મનાવવામાં આવે છે એક જાન્યુઆરીના રોજ યાદ રાખજો અહીંથી તમારા માટે પ્રશ્ન છે કે ડીઆરડીઓની પરથી યાદ તમને કરાવું છું નાસા છે નાસાની સ્થાપના ક્યારે થઈ હતી ઓગણીસો અઠ્ઠાવનમાં તો નાસાના જે અધ્યક્ષ છે ને અધ્યક્ષ એટલે એડમિનિસ્ટ્રેટર કહેવાય શું કહેવાય એડમિનિસ્ટ્રેટર તો નાસાના જે એડમિનિસ્ટ્રેટર છે ને એમનું નામ શું તેઓ નવા બન્યા છે જેને ખબર હોય તે કમેન્ટ બોક્સમાં લખીને જણાવશો અમેરિકાની સ્પેસ એજન્સી છે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન હા મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા બંધારણના પ્રશ્નો પ્રથમ સવાલ છે કે અમુક સંજોગોમાં બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા રાષ્ટ્રપતિને સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ મળે છે તો જવાબ રહેશે એકસો આઠ આપણે નોર્મલ યાદ રાખવાનું કે એમ્બ્યુલન્સ બોલાવો એવું યાદ રાખવાનું કે બંને ગૃહોની બેઠક બોલાવવાની છે સંયુક્ત તો કંઈ ઇમ્પોર્ટન્ટ કામ હોય તો જ બોલાવે ને એટલે આપણે બોલા આપણે યાદ રાખવાનું એમ્બ્યુલન્સ બોલાવો સેકન્ડ સવાલ સંવિધાનના અનુચ્છેદ ત્રણસો ચાલીસમાં ભારતના રાજ્ય ક્ષેત્રની અંદર પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે આયોગની નિમણૂક કરવાની જોગવાઈ છે અને આયોગની કેટલી વ્યક્તિઓ હોય છે આની અંદર તો રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ને એટલી વ્યક્તિ લે બરાબર સિમ્પલ ત્રીજું છે રાજ્યપાલ વાર્ષિક નાણાકીય પત્રકો રાજ્યમાં વિધાનમંડળના ગૃહ અથવા તો ગૃહો સમક્ષ રજૂ કરશે એમના દ્વારા કરવામાં આવશે એવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં છે તો બસો બેમાં યાદ રાખજો ટુ ઝીરો ટુ ત્રી ચોથું છે ઉચ્ચતમ ન્યાયાલયમાં મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના કોઈ ન્યાય ન્યાયાધીશની નિમણૂકની બાબતમાં રાષ્ટ્રપતિ દ્વારા કોની સાથે વિચાર વિનિમય કરવાની જોગવાઈ છે તો ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ હોય ને એની જોડે તેઓ ડિસ્કસ કરી શકે છે કોણ છે હાલમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એન વી રમણ એન વી રમણા બરાબર છે નથુલાપતિ વેંકટા રમણા કેટલામાં નંબરના છે અડતાલીસમાં નંબરના ત્યારબાદનો સવાલ સંવિધાનના અનુચ્છેદ બસો એસી હેઠળ રાખવામાં આવતા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યોનું બનેલું હોય છે તો ચાર સભ્યો હોય કેટલા હોય સભ્યો ઓકે હવે જોઈશું મિત્રો અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા ભૂગોળના પ્રશ્નો પ્રથમ સવાલ છે કે મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીના કિનારે આવેલું છે તો ખાસ યાદ રાખજો પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે અને મોઢેરામાં આવેલું છે કયા જિલ્લામાં આવેલું છે પરીક્ષામાં સવાલ પૂછાઈ ગયો છે તો આવશે મહેસાણા જિલ્લામાં આવેલું છે કયા જિલ્લામાં આવેલું છે મહેસાણા જિલ્લામાં અને બીજી વસ્તુ યાદ રાખવાની છે બીજી વસ્તુ શું યાદ રાખવાની છે કે મોઢેરાનું જે રીતના સૂર્યમંદિર છે તે રીતનું જ આવેલું છે ઓડિશામાં કોણાર્કનું સૂર્યમંદિર જેને બ્લેક પેગોડા કહેવાય છે દસ રૂપિયાની નવી ચરની નોટમાં તેનું ચિત્ર છે નવી ચનની નોટ પરથી યાદ આવ્યું કે મેં એના માટે ડિટેલ વિડીયો બનાવેલો છે જે મિત્રોને જોવાનો બાકી હોય તેવો જોઈ લેજો સેકન્ડ સવાલ કઈ બે નદીના વચ્ચેનો વિસ્તાર ચરોતર કહેવાય છે ચરોતર તો શેઢી અને મહી યાદ રાખજો ચરોતર એટલે હાલનું કયું કહેવાય ખેડા અને આણંદ ખેડા ચોથો સવાલ કચ્છનો ડુંગરાળ વિસ્તાર કયા પ્રકારના ખડકો ધરાવે છે અગ્નિકૃત ખડી ખડકો ધરાવે છે કયા ખડકો અગ્નિકૃત ચોથો સવાલ વસ્તી ગણતરી બે હજાર અગિયાર પ્રમાણે ગુજરાત રાજ્યમાં કુલ વસ્તીના કેટલા ટકા શહેરી વસ્તી છે તો કુલ વસ્તીના બેતાલીસ પોઈન્ટ છ ટકા યાદ રાખજો બે હજાર અગિયારની ગણતરી પ્રમાણે પાંચમો સવાલ ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય મગફળીનો સૌથી મોટો ઉત્પાદક છે તો આપણો ગુજરાત અને ગુજરાતમાં જો યાદ રાખવાનું ગુજરાતમાં પૂછાય સૌથી વધારે મગફળી ક્યાં થાય તો આવશે જૂનાગઢમાં ડુંગળી પૂછાય ને ડુંગળી આવશે ભાવનગર અને બટાકા પૂછાય તો બટાકા કઈ જગ્યાએ આવશે તો બટાકા આવશે ડીસા એટલે કે તમને જિલ્લો પૂછાય તો આવશે બનાસકાંઠા હવે મિત્રો મેં તમને જે પ્રશ્ન પૂછ્યા તેના જવાબ જોઈ લઈએ પ્રથમ સવાલ મને જે યાદ આવે છે એ પૂછો તો આચાર્ય નીમાબેન છે આપણા નવા અધ્યક્ષ વિધાનસભાના ગુજરાત વિધાનસભાના તેઓ કેટલામાં નંબરના છે ત્રીસમાં નંબરના છે સેકન્ડ સવાલ જે પૂછ્યો હતો તે મને યાદ આવે છે કે ગુજરાતના ડિરેક્ટર જનરલ ડીજીપી ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ તો આશિષ ભાટિયા છે કોણ છે આશિષ ભાટિયા ત્યારબાદ સવાલ ત્રીજો સવાલ એવો પૂછ્યો હતો અમિતાભ ઘોષ છે તેઓ કઈ ભાષાના કવિ છે તો તેઓ ઇંગ્લિશના કવિ છે ઇંગ્લિશ ભાષાના અને તાજેતરમાં એટલે કે બે હજાર અઢારમાં તેમને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો ચોપનમાં નંબરનો ચોથો સવાલ એવો પૂછ્યો હતો નાસાના નાસાના જે અધ્યક્ષ છે તેમનું નામ બિલ નેલ્સન બિલ નેલ્સન અધ્યક્ષ નહીં કહેવાય આપણે એને એડમિનિસ્ટ્રેટર અથવા તો પ્રશાસક કહીએ અને પાંચમો સવાલ કયો હતો પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો જન્મદિવસ પચીસમી સપ્ટેમ્બર પચીસમી સપ્ટેમ્બર કયા દિવસ તરીકે ઓળખવામાં ઉજવવામાં આવે છે અંત્યોદય દિવસ અંત્યોદય દિવસ અંત્યોદય એટલે એક અત્યંત ગરીબ હોય ને તેને અંત્યોદય કહેવાય હવે જોઈશું મિત્રો મિત્રો ભણવાની મજા આવી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન બેલ લાયકોનને પ્રેસ પ્રેસ કરીને હવે જોઈશું ગઈકાલે પૂછેલા સવાલો જવાબ પ્રથમ સવાલ છે કે તાજેતરમાં કોને આંતરરાષ્ટ્રીય અણુ ઉર્જા એજન્સીના બાહ્ય ઓડિટર તરીકે પસંદ કરવામાં આવે છે ગિરીશચંદ્ર મુર્મુ જેઓ આપણા કેગ છે કોમ્પ્રોલ ઓડિટર જનરલ જેની કલમ આવે એકસો અડતાલીસ સેકન્ડ સવાલ ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ટ્રાટકેલા ગુલાબ ચક્રવાતનું નામ કયા દેશ દ્વારા આપવામાં આવ્યું છે તો પાકિસ્તાન દ્વારા હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે પ્રથમ સવાલ છે કે તાજેતરમાં યોજાયેલી બે હજાર એકવીસની વર્લ્ડ આર્ચરી ચેમ્પિયનશીપમાં ભારતે કેટલા મેડલ જીત્યા છે સેકન્ડ સવાલ તે તાજેતરમાં કોના દ્વારા ફાસ્ટર નામની ઇલેક્ટ્રોનિક સિસ્ટમને મંજૂરી આપવામાં આવી છે જે મિત્રોનો જવાબ આવડે તે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો તેના જાબોની સાથે મિત્રો આશા રાખજો બધાને ભણવાની મજા આવી છે ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી જો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બંને ચેનલની વાત કરું છું અને નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરી દઈએ તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ